હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ જ્ઞાન મંત્રી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે હિન્દી વિષયમાં પાઠ છ એ પાઠ વિશે અભ્યાસ કરીશું અગાઉના તાસમાં આપણે એકથી પાંચ પાઠ વિશે અભ્યાસ કર્યો હવે પાઠ છ છે શબ્દો કા અભ્યાસ શબ્દોનો આપણે મહાવરો કરવાનો છે પ્રશ્ન એક પઢો ઓર સમજો એટલે કે વાંચો અને સમજો તાલા તાલાને શું કહેવાય તાળું પછી બકરીને બકરી ધનુષ ચૂહા એટલે ઉંદર ઘોડા એટલે ઘોડો ઘડી એટલે ઘડિયાળ છાતા એટલે છત્રી તોતા એટલે પોપટ ડાકિયા એટલે ટપાલી અને નારિયેલ એટલે નાળિયર પ્રશ્ન બે ઉપર આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરીને નીચે ચિત્રની સામે લખો આપણે જે ઉપર શબ્દો જોયા એ જ શબ્દો અહીં નીચે છે અને એ જ શબ્દો આપણને ચિત્ર આપ્યા છે તો આપણે કાઉસ પણ જોવાની જરૂર પડતી નથી કારણ કે ચિત્ર ઉપરથી જ આપણે એ શબ્દને જોઈ શકીએ છીએ તો પહેલું ચિત્ર શેનું છે તો કે ઘડીનું છે ઘડિયાળનું છે ને એટલે ત્યાં લખીશું ઘડી પછી એની સામે શું છે ઘોડો તો એને શું કહેવાય ઘોડા એટલે ત્યાં લખીશું ઘોડા એની નીચે કયું ચિત્ર છે પોપટનું પોપટને હિન્દીમાં શું કહેવાય તોતા તો ત્યાં આપણે લખીશું તોતા એની બાજુમાં છે છત્રી છત્રીને શું કહેવાય તો કે

જ્યાં આપણે ઘરે ઘરે બંધ મકાન કરીને જઈએ ત્યારે બાંધ તાળું લગાવીએ છીએ તો તાળુંને હિન્દીમાં શું કહેવાય તાલા પછી છે બકરી તો બકરીને શું કહેવાય બકરી પછી છે ધનુષ આમ આપણે આ બધા ચિત્ર છે એ જોયા હવે છે પ્રશ્ન ત્રણ ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે લખો ઉપરના ચિત્રોના જે નામ છે એ આપણે નીચે ક્રમ પ્રમાણે લખવાના છે પેલું ચિત્ર કેનું છે તો કે ઘડી પછી તોતા પછી નારિયેલ પછી ડાકિયા પછી બકરી પછી ઘોડા છાતા ચૂહા તાલા ધનુષ આ બધા ચિત્રો છે એ આપણે જોયા અને એના શબ્દો પણ આપણે જોયા હવે પ્રશ્ન ચાર પઢો ઓર સમજો વાંચો અને સમજો હવે અનાર અનાર એટલે શું થાય દાડમ પછી ગિલાસ એટલે ગ્લાસ ઈટ એટલે ઈટ ડમરું એટલે ડમરું જે વગાડવાનું આવે પછી તરાજુ એટલે ત્રાજવું રેડિયો પછી પલંગ તરબૂજ એટલે તરબુજ મોર પતંગ આ બધા જ ચિત્રો તમે જોયેલા છે હવે છે પ્રશ્ન પાંચ ઉપર આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરીને નીચે ચિત્રની સામે લખો હવે પાછા આપણે ચિત્ર જોવાના છે અને એની સામે એના શબ્દ લખવાના છે તો આપણે બધા જ એ શબ્દ છે એ ચિત્ર ઉપરથી જોઈ શકીએ છીએ તો પેલું ચિત્ર શેનું છે જે તમને બધાને બહુ જ ગમે છે બહુ સુંદર પક્ષી છે તો તો કે પહેલું ચિત્ર છે છે મોર ત્યાં શું આવશે પછી બીજું ચિત્ર શેનું છે તો બીજું ચિત્ર છે પતંગનું એટલે ત્યાં આવશે પતંગ પછી નીચે ત્રીજું છે ઈ તરાજુ તરાજુ એટલે કે ત્રાજવું આપણે જ્યારે વસ્તુ લઈએ ત્યારે ત્રાજવા ઉપર જોખીને આપવામાં આવે છે ને એ ત્રાજવું એને કહેવાય ત્રાજવું પછી ચોથું ચિત્ર છે રેડિયો જેમાં આપણે સમાચાર ગીત બધું સાંભળી શકીએ છીએ એટલે એની અંદર લખશું આપણે રેડિયો પછી છે ગ્લાસ કાચનો ગ્લાસ છે ને એને શું કહેવાય ગ્લાસ પછી કેનું ચિત્ર છે તો કે ડમરો ડાક ડમરું આપણે વગાડીએ ને એ ડમરું છે પછીનું ચિત્ર છે અનાર અનારને શું કહેવાય દાડમ દાડમ એટલે હિન્દીમાં તો ત્યાં ચિત્ર છે પલંગ એટલે એમાં આપણે લખીશું પલંગ પછી તરબૂચ છે એને હિન્દીમાં કહેવાય તરબૂજ અને છેલ્લે છે ઈટ એટલે ત્યાં લખીશું આમ આપણે બધા ચિત્રો જોયા અને એના ઉપરથી એના હિન્દી શબ્દ લખ્યા હવે છે પ્રશ્ન છ ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે લખો હવે જે ઉપર આપણે ચિત્ર જોયા એ લાઈનમાં લખવાના છે તો કે મોર ગિલાસ અનાર તરબૂજ પતંગ તરાજુ રેડિયો ડમરું પલંગ અને ઈટ આ શબ્દો છે આપણે જોયા એનો અભ્યાસ કર્યો સાથે તમારે પણ લખતું જવાનું છે હવે આવ્યા પાઠ સાત વાહન હવે આપણને વાહનના નામ આપ્યા છે પ્રશ્ન એક વાંચો અને સમજો બસ રેલગાડી મોટર હવાઈ જહાજ એટલે વિમાન બેલગાડી એટલે બળદગાડું સ્કૂટર ઘોડાગાડી ગાડી રિક્ષા અને ટ્રક આ નામ આપણે જોયા વાહનોના હવે નીચે આપણને એ જ વાહનોના નામ આપ્યા છે અને એ વાહનોના ચિત્ર આપ્યા છે અને ચિત્ર પરથી આપણે ત્યાં વાહનોના નામ છે એ લખવાના છે પ્રશ્ન બે ચિત્રમાં આપેલા વાહનોના નામ લખો તો આ વાહનોના નામ તો આપણે ચિત્ર ઉપરથી પણ લખી શકીશું તો પહેલું ચિત્ર કેનું છે તો કે ઘોડાગાડીનું તો ત્યાં આપણે લખીશું ઘોડા ગાડી પછી એની બાજુનું ચિત્ર કેનું છે તો કે બસનું આપણે આ બસમાં બેસીને ફરવા જઈએ છીએ તો ત્યાં આપણે લખીશું બસ પછી ત્રીજું ચિત્ર શેનું છે તો કે રિક્ષા આ બધા ચિત્રો તો તમે જાણો જ છો વાહનોના બધા ચિત્રો તો ત્યાં લખીશું રિક્ષા પછી ચોથું ચિત્ર તો કે મોટર તો ત્યાં આપણે હિન્દીમાં લખીશું મોટર પછીનું ચિત્ર તો કે સાયકલ એને કહેવાય સાયકલ પછી ખટારો ખટારાને શું કહેવાય તો કે ટ્રક પછી છે બેલગાડી બેલગાડી એટલે કે બળદગાડું એટલે એને લખીશું બેલગાડી પછી શું છે મોટી ટ્રેન ટ્રેનને શું કહેવાય તો કે રેલગાડી પછી છે સ્કૂટર અને છેલ્લે છે વિમાન એટલે હવાઈ જહાજ હવે પ્રશ્ન ત્રણ ઉપરના ચિત્રોના નામ નીચે ક્રમ પ્રમાણે લખો હવે જે આપણે ઉપર ચિત્રો વાળા નામ જોયા એ જ ફરી નીચે પાછા ક્રમમાં લખવાના છે તો કે ઘોડાગાડી રિક્ષા સાયકલ બેલગાડી સ્કૂટર બસ મોટર ટ્રક રેલગાડી હવાઈ જહાજ આવા વિવિધ વાહનોના નામ છે અને ચિત્રો પણ છે જે આપણે જોયા અને તમે બધા આ ચિત્રો પણ જોઈ શકો છો અને તેને ઓળખો પણ છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો તાસ છે પૂર્ણ થાય છે આ તાસમાં આપણે ઘણું બધું શીખ્યા જુદા જુદા વાહનોના નામ શીખ્યા એના ચિત્રો જોયા પછી બીજા બધા નામો શીખ્યા ફળના ને એવા વચ્ચે નામ આવ્યા એ આપણે શીખ્યા સ્વર વ્યંજનોના પણ અમુક નામ શીખ્યા તો આ સાથે આભાર હવે મળશું ફરી બીજા તાસમાં